हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। आज आप कॉम्प्यूटर सब्जेक्ट स्टैंडर्ड 3 लेवाना छे। नेक्स्ट पीरियड नी अंदर आपणे कॉम्प्यूटर लैब नी अंदर आपणे कई रीते जवुं जोईए एटले आपणे सीखी गया हता। आपणुं बधा चेप्टर्स आपणा पूरा थई गया छे। હવે આજે આપણે એમસીક્યુ ક્વેશ્ચન્સ બધા જોવાના છે, કે જે તમારે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે। તો એ તમારે નોટબુકની અંદર લખી દેવાના છે। હું અહીંયા આગળ તમને લોકોને એમસીક્યુ પ્રશ્ન લખાવું છું, એ તમારા લોકોએ એમાં નોટબુકની અંદર લખી દેવાના છે, જે તમારા લોકોની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેશે। તો આપણે સ્ટાર્ટ કરીએ આઈએમપી પ્રશ્ન। એમાં પહેલો પ્રશ્ન છે, એનિયાકનું પૂરું નામ જણાવો। તો એનિયાકનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ઇન્ટિગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર, બરાબર છે। આ તમારો પહેલો પ્રશ્ન થયો છે। હવે તમે એકવાર પેપર સાઇઝ જોઈ લો, પછી હું તમને આગળ બીજા પ્રશ્નો લખાવડાવું છું। તમને લોકોને પરીક્ષાની અંદર આવી રીતના તમને લોકોને પ્રશ્ન પૂછાશે। પ્રશ્ન પૂછ્યા પછી તમને લોકોને ચાર ઓપ્શન્સ આપેલા હશે, બરાબર છે। ધારો કે અહીંયા આગળ એ બી સી અને ડી, આવી રીતે અહીંયા આગળ એ બી સી ડી, આમ એ પ્રમાણે અહીંયા આગળ તમને લોકોને જવાબ લખેલા હશે। આમાંથી તમને લોકોને જે સાચો જવાબ હોય એ સાચો જવાબ તમારે અહીંયા આગળ બાજુમાં અહીંયા આગળ જમણી સાઈડે તમને લોકોને અહીંયા આગળ અહીંનું બોક્સ આપેલું હશે। એ બોક્સની અંદર તમારે જે સાચો જવાબ હોય એ બોક્સની અંદર લખવાનું। ધારો કે અહીંયા આગળ હું અહીંયા આગળ એ આપું છું, બરાબર છે, અહીંયા આગળ બી, અહીંયા સી અને અહીંયા ડી। તો અહીંયા તમને લોકોને જે સાચો જવાબ હોય કે એની આગનું પૂરું નામ જણાવો, બરાબર છે। તો પૂરું નામ કયું છે? ઇલેક્ટ્રોનિક નંબરિંગ ઇન્ટિગ્રેટેડ એન્ડ કેલ્ક્યુલેટર, આ એનું પૂરું નામ થયું છે, બરોબર છે। તો અહીંયા આગળ પહેલો જવાબ શું આવશે? એ આવશે। તો અહીંયા આગળ આપણે બોક્સની અંદર આપણે શું લખી દઈશું? એ। આમ આ રીતે તમને લોકોને પ્રશ્ન પૂછાશે, બરોબર છે। તો તમારા લોકોએ બોક્સની અંદર આ રીતે લખી દેવાનું છે। હું તમને લોકોને પ્રશ્ન અને નીચે ડાયરેક્ટ જવાબ લખાવડાવું છું, પણ પરીક્ષાની અંદર તમને લોકોને ચાર ઓપ્શન્સ આપેલા હશે આવી રીતે એ બી સી ડી, બરાબર છે। એમાંથી તમારે જે સાચો જવાબ હોય એ તમારે અહીંયા આગળ બોક્સની અંદર લખવાનું છે। જે સાચો એ આવે તો એ લખવાનું, બી આવે તો બી લખવાનું, સી આવે તો સી આવે સી લખવાનું, અને ડી આવે તો તમારા લોકોએ ડી લખવાનું છે। એમ તમને લોકોને ચાર ઓપ્શન્સ આપેલા હશે, એમાંથી જે સાચો જવાબ હોય એ અહીંયા આગળ તમારે બોક્સની અંદર લખવાનું છે। આ રીતે તમારું પેપર પૂછાશે અને એ 40 માર્ક્સનું પેપર હશે। ખ્યાલ આવી ગયો બધાને કેટલા માર્ક્સનું પેપર હશે? 40 માર્ક્સનું પેપર હશે। અને આવી રીતે તમને લોકોને ખાલી એમસીક્યુ પ્રશ્ન પૂછેલા હશે, જે તમારા લોકોએ ચાર ઓપ્શન્સ આપેલા હશે, એમાંથી તમારે સાચો જવાબ લખવાનો છે। યાદ રાખજો, બધા કોઈ ભૂલ ના કરે, પછી એવું ના કહે કે મેડમે કીધું નહોતું કે ભાઈ કઈ રીતે પ્રશ્ન પૂછાવાનું છે, શું છે શું નહીં। મેં તમને લોકોને પેપર સાઈઝ સમજાવી દીધી છે, અને અહીંયા આગળ તમને લોકોને જે આઈએમપી પ્રશ્નો લખાવું છું એ તમારે નોટબુકની અંદર લખી દેવાના, ને એમાંથી તમારા લોકો એટલા પ્રશ્નો વાંચવાના, ને એમાંથી જ પૂછાશે। પછી બીજો પ્રશ્ન છે, માર્ક વન કોમ્પ્યુટર કોણે વિકસાવ્યું હતું, કોણે વિકસાવ્યું હતું, બરાબર? તો જવાબમાં આવશે હોવર્ડ એકે, હોવર્ડ એકે। ત્રીજો પ્રશ્ન છે, ચાર્લ્સ બેબેજ દ્વારા, ચાર્લ્સ કયા મશીનની સ્થાપના કરવામાં આવી, સ્થાપના તો જવાબમાં આવશે એનાલિટિકલ એન્જિન।
चौथो प्रश्न छे एबेक्स एटले शू તો મળકા ઘોડી પાંચમો પ્રશ્ન વેબ કેમેરા કયું ડિવાઇસ છે વેબ કેમેરા કયું ડિવાઇસ છે તો જવાબમાં લખજો ઇનપુટ બરાબર આ રીતે તમારા લોકોએ નોટબુકની અંદર લખી દેવાનું છે ફરી આગળનો પ્રશ્ન આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન નકશા બેનર જેવા મોટા પોસ્ટર પ્રિન્ટ કરવા શેનો ઉપયોગ થાય છે શેનો તો કોનો ઉપયોગ થાય છે નકશા અને બેનર પ્રિન્ટ કરવી હોય તો આપણે શાના દ્વારા કરી શકીશું તો પ્લોટર દ્વારા જવાબમાં આવશે પ્લોટર સાતમો પ્રશ્ન છે બીડીયુ નું પૂરું નામ જણાવો વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ આઠમો છે ડીવીડીમાં કેટલા ડેટા સંગ્રહ કરી શકાય છે ડીવીડીમાં કેટલા ડેટા સંગ્રહ કરી શકાય છે સંગ્રહ કરી શકાય છે તો જવાબમાં આવશે 4.7 GB નવમો પ્રશ્ન છે આધુનિક કેલ્ક્યુલેટરની શોધ કઈ સાલમાં થઈ હતી કઈ સાલમાં થઈ કેલ્ક્યુલેટરની શોધ કઈ સાલમાં થઈ હતી તો 1967માં દસમો પ્રશ્ન છે કયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ નાણાકીય ગણતરીના
કાર્યો માટે થાય છે. તો ફાઇનાન્સિયલ બરાબર. અગિયારમો પ્રશ્ન છે, છેલ્લે ટાઈપ કરેલ એક કે વધારે સંખ્યા કે ચિહ્ન ભૂસવા કયા બટનનો ઉપયોગ થાય છે. કયા બટનનો ઉપયોગ થાય છે તો અહીંયા તમને લોકોને ચોકડીની નિશાની આપી છે, એ બટનની ઉપયોગ કરવામાં આવે છે. આમ આ રીતે તમારા લોકોને 11 પ્રશ્ન સુધી મેં લખાવ્યું છે બરાબર. નેક્સ્ટ પીરિયડની અંદર હું તમને લોકોને બીજા આગળ પ્રશ્નો લખાવડાવીશ બરાબર છે. અત્યારે જેટલા 11 પ્રશ્નો જે મેં લખાયા છે એ તમારે નોટબુકની અંદર શું કરી દેવાના છે, લખી દેવાના છે બરાબર. અને ના યાદ રહેતું હોય તો 2-3 વાર તમારા લોકોએ જોવાના અને નોટબુકની અંદર તમારા લોકોએ શું કરી દેવાનું છે, લખી દેવાનું છે. અને એની PDF ફાઇલ પણ હું તમને લોકોને મોકલી દઈશ, તો તમારે એમાંથી જોઈને પણ તમે લખી શકો છો અને વિડીયોમાંથી તમે લોકો જોઈને પણ તમે લોકો ક્વેશ્ચન્સ લખી શકો છો. નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ બીજું જોઈશું.